ઉભા છીએ અમદાવાદ શહેરના અંજલી ચાર રસ્તા ઉપર, જે મુખ્ય ચાર રસ્તા માનવામાં આવે છે. અલ કાયદાના ચીફ અલ જવાહિરીએ ગુજરાત, આસામ અને કાશ્મીરને ટાર્ગેટ બનાવીને એવો એક વિડીયો જાહેર કર્યો છે કે આ ત્રણ જગ્યાએ જેહાદ ફેલાવવા માટે પોતે એક આખું સંગઠન તૈયાર કર્યું છે અને અહીંયા જેહાદ ફેલાવવામાં આવશે. અને ગુજરાતની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરને મુખ્ય ગણવામાં આવ્યું છે, જેથી ગુજરાત પોલીસ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આપ જોઈ શકો છો કે એલર્ટ હોવા છતાં અંજલી ચાર રસ્તા ઉપર કોઈ વાહન ચેકિંગ નથી કરવામાં આવી રહ્યું, નથી કોઈ પોલીસકર્મી હાજર. એક તરફ રાજ્ય પોલીસ વડાએ જનરલ એલર્ટ જાહેર કર્યું છે, ત્યારે અહીંયા આપ જોઈ શકો છો કે એક રસ્તો વાસણા તરફથી આવે છે, જે અમદાવાદ શહેરનો મુખ્ય પ્રવેશદ્વાર છે એપીએમસી, ત્યાંથી આ બાજુ પસાર થાય છે. તો બીજી તરફ નેહરુનગર બાજુથી રસ્તો આવે છે અને આ બાજુ જે સંવેદનશીલ વિસ્તાર છે દાણી લીમડા વિસ્તાર, ત્યાંથી અહીંયાનો પ્રવેશદ્વાર છે. તેમ છતાં ના તો અહીંયા કોઈ વાહન ચેકિંગ કરવામાં આવે છે, ના તો કોઈ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમ છતાં રાજ્ય પોલીસ વડા કહી રહ્યા છે કે અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને વાહન ચેકિંગ વ્યવસ્થિત કરવામાં આવી રહ્યું છે, પરંતુ આપ જોઈ શકો છો તેનાથી તદ્દન ઉલટા દ્રશ્યો સામે આવી રહ્યા છે. કેમેરામેન મિત ભટ્ટ સાથે કચ્છ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.